નમસ્કાર મિત્રો, આપણે આજે ગતિ અને બળ વિશેની સમજૂતી માટે આગળ વધીએ છીએ. તેમાં જે આપણો છેલ્લો ટોપિક છે એટલે કે વેગમાનનો સંરક્ષણ. તો વેગમાનનું સંરક્ષણ એટલે શું તે ટોપિક અત્યારે આપણે સમજવા જઈએ છીએ. પહેલી વાત એ કે વેગમાન આપણે સમજી લીધેલું છે. વેગમાન એટલે શું? તો કે દળ અને વેગનો ગુણનફળ. બરાબર. હવે એ વેગમાનનું સંરક્ષણ, તો વેગમાનનું સારી રીતે રક્ષણ થાય છે તેવું આપણે સમજવાનું છે. સંરક્ષણ જેની માટે આવી રીતના મીંડું આવતું હોય, શની માટે મીંડું, રક્ષણ ટૂંકમાં બચાવ થાય છે, બચત થાય છે, રક્ષણ થાય છે, ઘટતું નથી, આવો બધા એના અર્થ થાય. અહીંયા વેગમાનનો સંરક્ષણ એટલે વેગમાનનું સારી રીતે રક્ષણ થવું તેવું આપણે અત્યારે સમજવાનું છે. હવે જોઈએ વેગમાનનું સારી રીતે રક્ષણ થવું એટલે શું. તો કોઈ તંત્ર છે, અહીંયા તંત્રની વાત કરું ને, એટલે જો દરેક જગ્યાએ તંત્ર એટલે અહીંયા હું તમને ઉદાહરણ તરીકે એક એવું છે દઉં છું કે કોઈ એક રોડ છે, કોઈ રોડ છે, તે રોડ ઉપર એક મોટર કાર જાય છે અને એક ટ્રક જાય છે. તો આ રોડને આપણે એક તંત્ર તરીકે સ્વીકારી લઈએ, યાદ રાખજો. પછી આ એક ઉદાહરણ સમજવા માટે લીધું છે. બરાબર. કોઈ એક તંત્રમાં આ એક મોટર કાર છે, એનું કઈ દળ હશે? આ એક ટ્રક છે, તેનું દળ હશે. તો આપણે બે દળને જુદા જુદા યાદ રાખવા માટે આ પદાર્થને એ પદાર્થ કહીએ, આ પદાર્થને બે પદાર્થ કહીએ, પછી વન ને ટુ પણ કહી શકો. તો આ પદાર્થના દળને એમ એ કહીએ, આ પદાર્થના દળને એમ બી કહીએ. બરાબર. હવે તમે વિચાર કરતા હોય તો એમ એ દળ અને એમ બી દળ બંનેના વેગ, તો આ ટ્રક છે તે ગતિમાં છે, તેનો પણ કઈક વેગ હશે, તો તે વેગને આપણે UA કહીએ. આ મોટર કાર ગતિમાં છે, તેનો પણ વેગ છે, તો તેને તે વેગને UB કહીએ. હવે અહીંયા ટ્રકનું દળ અને ટ્રકનો વેગ બંને મારી પાસે છે, તો ટ્રકનો વેગ માન આપણે તેને PA કહીએ. તો ટ્રકનો વેગ માન કેટલું થાય? MA ગુણ્યા UA. આ મોટર કાર છે, તો મોટર કારનું વેગમાન PB નામ આપીએ, તો તેનું વેગમાન MB ગુણ્યા UB થાય. હવે જો આ તંત્રનું કુલ વેગમાન, બરાબર, આપણી પાસે જે આ મિકેનિઝમ છે, આ તંત્ર છે, તે તંત્રનું કુલ વેગમાન આપણે પ્રારંભિક વેગમાન PI કેવું નામ આપીએ. બરાબર. તો આ તંત્રનો વેગમાનમાં ટ્રકનો વેગમાન પણ આવી જશે અને મોટર કારનો પણ વેગમાન આવી જશે. ટ્રકનો વેગમાન PA, મોટર કારનો વેગમાન PB. આટલી વાત ક્લિયર. હવે વિચાર કરીએ, અત્યારે અહીંયા છોડી દઈએ, આ બે PA એટલે MA UA છે, PB એટલે MB UB છે. હવે બંનેના વેગમાં થોડો તફાવત હતો. કાર છે ધીમે ધીમે ચલતી હતી, તેને કઈ ઉતાવળ જેવું હતો નહીં. જ્યારે ટ્રક છે તે થોડો ફાસ્ટ હતો, તેને ઉતાવળ જેવું હતો, એટલે અહીંયા વેગ આ વધારે છે, આનો વેગ ઓછો છે. તો એક સમય કેવો થશે, બંને પદાર્થો એકબીજા સાથે અથડાશે. બરાબર. બંને પદાર્થો એકબીજા સાથે અથડાય તો વિચાર કરો
યોબી હવે અથડામણ બાદ બેનો વેપમાં કેવું થશે તેની વિચાર કરીએ તો અથડાય છે બે પદાર્થો ત્યારે બંને પદાર્થો એકબીજાને શું કરે છે બળ લગાવે છે એ પદાર્થ બી પદાર્થને બળ લગાડે છે બી પદાર્થ એ પદાર્થને બળ લગાડે છે તો એ બી અને એ બી એ બંને પદાર્થો એકબીજાને બળ લગાડે છે એટલી વાત ક્લિયર બંને પદાર્થો એકબીજાને બળ લગાડતા હોય સાંભળજો તો ગતિનો ત્રીજો નિયમ આપણે સમજી લીધેલો છે તો ગતિના ત્રીજા નિયમ મુજબ બંને પદાર્થો એકબીજાને બળ લગાડે છે એટલે આઘાત અને પ્રત્યાઘાત ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બે કેવા હશે સરખા હશે પણ વિરુદ્ધ દિશામાં હશે એટલે માઇનસ જોજો આ અથડામણ પહેલાની સ્થિતિ છે ત્યારે તેનું વેગમાન આવું હતું PA વત્તા PB એટલે MA UA વત્તા MB UB અથડામણ થાય છે ત્યારે ગતિના ત્રીજા નિયમ મુજબ બે પદાર્થો એકબીજા પર સમાન બળ લગાડે છે એટલે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ નિશાની લીધી એટલે આપણને ખબર છે F A B બરાબર તો પદાર્થ A વડે પદાર્થ B પર લાગતો બળ અને F B A એટલે પદાર્થ B વડે A ઉપર લાગતો બળ ચાલ્યો એટલે તેને F નું સૂત્ર આપણે ગતિના બીજા નિયમ મુજબ શીખી જા ડેલ્ટા P છેદ માં T ડેલ્ટા P છેદ માં T પર ડેલ્ટા P છેદ માં T પણ ડેલ્ટા P એટલે વેગમાન કોનું વેગમાન તો પદાર્થ A ના વેગમાનની વાત કરીએ પદાર્થ B ના વેગમાનની વાત કરીએ બરાબર અહીંયા પદાર્થ A છે તે પદાર્થ B ઉપર બળ લગાડે છે અને પદાર્થ અહીંયા પદાર્થ B છે તે પદાર્થ A ઉપર બળ લગાડે છે બરાબર તો બે પદાર્થ એકબીજા ઉપર બળ લગાડે તો બે પદાર્થ એકબીજાના વેગમાં ફેરફાર કરવાના છે અથડામણ પહેલા પદાર્થ A નો વેગ UA હતો B નો વેગ UB હતો અથડામણ થાય છે બે ના વેગમાં ફેરફાર થાય છે તો બે ના વેગમાં ફેરફાર થાય છે ત્યારે આપણે જોઈ લઈએ પદાર્થ A છે તે અને પદાર્થ B છે તે બે ની અથડામણ બાદની સ્થિતિ આ અથડામણ પહેલા આ અથડામણ સમયે અને આ અથડામણ બાદ ઓકે તો હવે વિચાર કરીએ આપણે અથડામણ પર બંનેના દળમાં કાંઈ ફેર પડવાનો નથી આનું દળ એ ને એ આનું દળ કેટલું જ રહે બેના વેગમાં ફેરફાર થશે તો માની લઈએ કે પદાર્થ A નો વેગ V A પહેલા U A હતો હવે V A થયો પદાર્થ B નો વેગ U B માંથી V B થઈ ગયો તો બેના વેગમાન પણ ફરી ગયા બરાબર આનો વેગમાન P A હતો તો હવે પદાર્થ A ના વેગમાનમાં ફેરફાર થાય છે એટલે નવું વેગમાન આપણે મળશે અહીંયા વેગમાન P A હતો હવે એ જ પદાર્થના વેગમાનમાં ફેરફાર થયો એટલે એ જ પદાર્થ વેગમાન બીજી વાર લખો છે પણ વેગ જુદો છે એટલા માટે P A S P A S કેટલો તો P M A P A અહીંયા વેગમાન જોઈએ P B S તો M B V B હવે જોજો અહીંયા કુલ વેગમાન બરાબર તો PI
PA વેગમાં તો કે P વત્તા PB કોઈ આ કુલ વેગમાં કેટલું થવું જોઈએ PF એટલે આ પદાર્થનું વેગમાન વત્તા B પદાર્થનું વેગમાન A પદાર્થનું વેગમાન M A U A અનુ MB VB હવે આપણે સાબિત શું કરવાનો જે તમને કહી દઉં વેગમાનનું સંરક્ષણ થાય છે એટલે અથડામણ પહેલા આ બે પદાર્થોના વેગમાન જેટલા હતા કુલ વેગમાન આ પદાર્થનું વેગમાન અને આ પદાર્થનું વેગમાન એ બેનો સરવાળો કુલ જેટલો હતો તેટલો જ વેગમાન અથડામણ બાદ પણ જળવાઈ રહે છે એટલે PR આપણે સાબિત કરવાના છે PI અને PF PI એટલે તંત્રનું શરૂઆતનું વેગમાન હવે આ તંત્રમાં બે પદાર્થો હોય તોય ભલે 200 પદાર્થ હોય તોય ભલે ત્યારે આ તંત્રનું જેટલું વેગમાન હતું તેટલું જ વેગમાન અથડામણ બાદ એટલે અથડાય છે ત્યાર બાદ જે તંત્રનું કુલ વેગમાન હશે એટલે અંતિમ વેગમાન PF એટલે આ MAVA વત્તા MBVB અને અથડામણ પહેલાનો વેગમાન MABU UA વત્તા MBU આ બે સરખા છે ને તેવું આપણે સાબિત કરવાનું છે અને આ બે સરખા છે તેવું સાબિત કરવો એનો અર્થ એવો થયો કે પહેલા વેગમાન જેટલો હતો તેટલું જ વેગમાન પછી રહે છે હા એવું બની શકે વેગ બદલી જાય એનો વેગ પદાર્થ એનો વેગ પહેલા UA હતો અથડામણ બાદ B થાય છે પદાર્થ B નો વેગ UB હતો અથડામણ બાદ VB થાય છે એટલે વેગમાં ફેરફાર થઈ શકે પણ વેગમાન તો અચળ જળવાઈ રહે છે એટલે વેગમાનનું સંરક્ષણ થાય છે વેગમાન ક્યાંય ખર્ચાઈ જતો નથી આવું કહેવા માંગે છે હવે ઈ વાત આ બે વસ્તુ આપણે શેના ઉપરથી આપણે લેશું તો આ ડેલ્ટા p છેદમાં t પણ ડેલ્ટા p એ અને ડેલ્ટા pb આપણે બે પદાર્થો છે બરાબર તો એ પદાર્થ માટે તમે કહેતા હોય તો ડેલ્ટા p એ જો આ બી પદાર્થ માટે કહો તો ડેલ્ટા pb આ ક્યાં કે એવું ખબર છે ને તો અહીંયા લખવાનું ગતિનો ત્રીજો નિયમ ત્રીજા નિયમ મુજબ આ સમજવા માટે જો ટેક્સ્ટમાં આની રજૂઆત આપેલી છે તે જ આપણે લખીએ છીએ પણ આ સમજણ માટે હવે અહીંયા ગતિનો ત્રીજો નિયમ અને આ ક્યાંથી આવ્યો તો ગતિના બીજા નિયમ મુજબ બરાબર આ ગતિના ત્રીજા નિયમ મુજબ આ ગતિના બીજા નિયમ મુજબ એટલે ડેલ્ટા PB એટલે શું B પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમયદર તેના પર લાગતા બળના સમપ્રમાણમાં હોય છે અહીંયા ડેલ્ટા P એ લખો તેનો અર્થ એવો કરવાનો કે A પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમયદર તેના પર લાગતા પરિણામી બળના સમપ્રમાણમાં હોય છે એટલે આ B પદાર્થ માટે લાગતું બળ છે આ A પદાર્થ માટે લાગતું બળ છે બરાબર હવે તમે વિચાર કરો ડેલ્ટા PB એટલે B પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર હવે જો E તો બંનેના છેદમાં છે તો યાદ આવે ડેલ્ટા PB એટલે B પદાર્થના વેગમાનમાં ફેરફાર B પદાર્થના વેગમાનનો ફેરફાર કેટલો થાય છે પહેલા B પદાર્થનું વેગમાન કેટલું હતું MB UB પછી કેટલું થાય છે MB VB એટલે આપણે B પદાર્થનો વેગમાનનો ફેરફાર ડેલ્ટા PB લખી છે તો અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ આ બધું આપણે શીખી લીધેલું છે હો ડેલ્ટા P જો T બંનેના છેદમાં છે તે ગયા ડેલ્ટા PB B પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર તો B પદાર્થનો વેગમાન અંતિમ વેગમાન PB ડેશ પ્રારંભિક વેગમાન PB તે જ રીતના A પદાર્થ પણ અહીં માઇનસ નિશાની છે એટલે કૌંસમાં કરશો A પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર
तो p is minus p a. ओके बस હવે જે આપણી પાસે કિંમત છે તે મૂકીએ pp dash એટલે કેટલા તો આપણી પાસે mb vb છે minus pb એટલે કેટલા mb ub minus pa dash એટલે કેટલા ma va minus pa એટલે કેટલા ma ua હવે તેથી ના તેથી mb vb minus ma ub આ માઈનસ આને લાગે એટલે માઈનસ ma ua ma va minus minus plus ma ua રેડી આ માઈનસ mb ub છે એ પહેલી બાજુ છે આ માઈનસ ma va છે તે આ તરફ આવે હવે આપણે અહીં જગ્યા નથી એટલે એ સ્ટેપ ને આપણે અહીંયા લખીએ છીએ કયું સ્ટેપ mb vb ત્યાંના ત્યાં એમાં કઈ ફરક પડશે નહીં ma va છે તે બરાબર ની આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય બરાબર mb ub માઈનસ છે બરાબર ની પહેલી બની જાય તો કેવો થઈ જાય પ્લસ અને આ બાજુ ma ua તો ખરાશ ફરીથી ઓ mb vb તો હતા ત્યાં ને ત્યાં માઈનસ ma va છે તે બરાબર ની આ બાજુ લઈ આવ્યા છીએ રેડી mb ub તો ત્યાં હતા બરાબર માઈનસ હતા તે બરાબર ની પહેલી બાજુ ગયા છે અને તે કેવા થઈ જશે પ્લસ અને ma ua તો હતા જ હવે તમે જોઈ લો મિત્રો mb vb વત્તા ma va એટલે mb vb વત્તા ma va એટલે શું છે અહીંયા જોઈ લો તમે pf છે બરાબર તો ત્યાં હું pf લખી શકું આખે આખા બરાબર બરાબર mb ub વત્તા ma ua mb ub વત્તા ma ua રેડી એટલે આપણે pi કહીએ pf એટલે અંતિમ વેગમાન અને pi એટલે પ્રારંભિક વેગમાન કહેવાનો અર્થ એવો થયો કે કોઈ પણ તંત્રનું કુલ વેગમાન અચળ જળવાઈ રહે છે કોઈ પણ સમયે જ્યારે તંત્રમાં અહીંયા બે પદાર્થની વાત કરી આવો 200 પદાર્થ પણ હોઈ શકે દરેકના વેગમાનનો સરવાળો જેટલો હોય તેટલો જ સરવાળો કોઈ પણ પરિસ્થિતિમાં આવશે અથડામણ પહેલાની પરિસ્થિતિમાં જેટલો વેગમાન હતો તેટલો જ વેગમાન અથડામણ પછીની પરિસ્થિતિમાં રહેવાનું છે વેગમાન કોઈ પ્રકારનો ફેરફાર નહીં હા વેગ બદલી શકે વેગ જુદા જુદા થઈ શકે પણ વેગમાનમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં તો મિત્રો આજે આપણે કયો ટોપિક સમજ્યા વેગમાનનું સંરક્ષણ બરાબર તો આ ટોપિક છે તે આપણે પૂરો થયો તો અહીંયા પાઠનું કામ પણ આપણે પૂરું થાય છે હવે તમને પેપર સ્ટાઇલ વિશેની ઘણી વાત તમને પીડીએફ દ્વારા જણાવી દીધેલી છે બરાબર છતાં પણ એક વાર તમને તાજું કરાવી દઉં કે એક માર્ક વાળા પ્રશ્ન છે તે 10 પ્રશ્નો હશે એ વિભાગમાં હશે એમાં કોઈ પ્રકારનો વિકલ્પ હશે નહીં એટલે કે વિકલ્પ હશે નહીં એનો અર્થ એ છે કે કોઈ ઓપ્શન નહીં હોય 10 એ 10 પ્રશ્ન ફરજિયાત લખવાના છે પણ કેવા હશે એક શબ્દમાં અથવા એક લીટીમાં જવાબ આવી શકે તેવા ટૂંકા હોય છે બરાબર છે તેમાં ખાલી જગ્યા હોય શકે ખરા ખોટા હોય શકે બધું નાનો જોડકો હોય શકે ખ્યાલ આવ્યો બીજી વાત કે બી વિભાગ
बी विभाग नी अंदर बे मार्क वाला प्रश्न पूछवाना छे एडी अने सी विभाग मा 3 मार्क वाला डी विभाग मा 4 मार्क वाला ओके तो હવે बी विभाग मा बे मार्क वाला 8 प्रश्न पूछवाना छे એટલે 8 2 ने 16 मार्क थया बी विभाग 16 मार्क नो पण तेनी अंदर आंतरिक विकल्प 3 હશે હવે આ આંતરિક વિકલ્પ એટલે શું તે પણ આપણે ખ્યાલ હોવો જોઈએ આંતરિક વિકલ્પ એટલે તમને કોઈ એક પ્રશ્નના અર્થમાં અર્થમાં બીજો પ્રશ્ન લખવાનો હોય એવું ન હોય કે 10 માંથી 8 લખો એવું હશે ને કે વિભાગ બી છે તેમાં કુલ 11 પ્રશ્ન પૂછ્યા છે તેમાંથી તમારે 8 પ્રશ્ન લખવાના છે એવું હશે ને તો બી વિભાગમાં શું હશે માની લો કે કોઈ એક 12 નો પ્રશ્ન છે તો 12 ના પ્રશ્નના અર્થમાં 12 માં પ્રશ્ન જ હોય 15 મો પ્રશ્ન છે તો 15 માં પ્રશ્નના અર્થમાં જ 15 મો પ્રશ્ન હોય એટલે આ રીતે 3 પ્રશ્નો આંતરિક વિકલ્પ વાળા હશે ત્યાર પછીનો વિભાગ એટલે સી વિભાગ તેમાં 3 માર્ક વાળા 4 પ્રશ્ન પૂછાશે અને એક આંતરિક વિકલ્પ હશે એટલે 4 પ્રશ્ન 3 માર્ક વાળા પૂછે એટલે 12 માર્ક નો વિભાગ થયો એક આંતરિક વિકલ્પ હશે એટલે એક પ્રશ્ન એવો હશે કે જેના અર્થમાં બીજો એક પ્રશ્ન આપેલો હશે ત્યાર પછીની વાત કરીએ છીએ તો ડી વિભાગ ડી વિભાગમાં 4 માર્ક વાળા પ્રશ્ન પણ કેટલા 3 પ્રશ્ન એટલે 4 તરીને 12 માર્ક નો વિભાગ ડી થયો તેમાં પણ એક આંતરિક વિકલ્પ હશે બરાબર છે સારું ચાલો તો અહીંયા પેપર સ્ટાઇલની વાત થઈ કોર્સમાં પણ આપણને ખ્યાલ છે કે કોર્સમાં આપણે પહેલો પાઠ બીજો પાઠ પાંચમો પાઠ બરાબર પછી તો કે સીધો આઠમો નવમો અને છેલ્લે 14મો પાઠ ઓકે સારું છે કાઈ કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન રહેતો હોય કાઈ પ્રશ્ન બાકી રહેતો હોય તો મને તમારે પૂછવાનો મારા મોબાઈલ નંબર લખી લો 98 7 97 19 0 74 કેટલા 98 7 97 19 0 74 હવે આ વીજ પેપર સર મેથ્સ ની પણ છે મેથ્સ માં પણ આ જ રીતે સેમ ટુ સેમ છે બરાબર એનો પણ કોર્સ તમને કહી દઉં 1 2 3 4 અને છઠ્ઠો પાઠ રેડી એટલે કે ચેપ્ટર પેલો બીજો ત્રીજો ચોથો છઠ્ઠો ચેપ્ટર રેડી ત્યાર પછી આપણે રચનાઓ અને સંભાવનાઓ ચેપ્ટર લીધું છે ઓકે આ તેનો કોર્સ છે પેપર સ્ટાઇલ જે સાયન્સ ની છે તે જ પેપર સ્ટાઇલ મેથ્સ ની છે છતાં પણ તેમાં કાઈ પણ ક્વેશ્ચન રહેતો હોય તો તેમાં પણ તમે ફોન કરીને પૂછી શકો છો બરાબર પણ પરીક્ષાની તૈયારી બરાબર થાય તે તમારી ફરજ છે ઓકે પરીક્ષાની તૈયારી બરાબર ગણિત વિજ્ઞાન છે એટલે લખીને પાકું કરવાની ટેવ પાડજો ઓકે સારું ચાલો ત્યારે પછી મળીએ બાય